બધા. તો ફ્રેન્ડ, આજે આપણે વ્યાકરણમાં નવો ટોપિક શીખીશું. તો ફ્રેન્ડ્સ, આપણા ટોપિકનું નામ છે કાળ. તો આપણને બધાને જ ખબર છે કે કાળને ઇંગ્લિશમાં ટેન્સ કહેવાય છે. તો મુખ્યત્વે કાળના ત્રણ પ્રકાર છે. હવે તમે પૂછશો કે ટેન્સ તો ઇંગ્લિશમાં ઘણા બધા આવે છે, પણ આપણે જે ભણવાના છે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો ફ્રેન્ડ્સ, આપણા મુખ્ય ત્રણ કાળ છે, વર્તમાનકાળ, ભૂતકાળ અને પછી ભવિષ્યકાળ. હવે આપણે આગળ જોઈએ. મુખ્યત્વે કાળ ક્રિયાપદો દ્વારા દર્શાવવામાં આવે છે. ક્રિયાપદો એટલે રમવું, ખાવું, પીવું, બેસવું, ઉઠવું વગેરે ક્રિયાપદો દ્વારા કાળને દર્શાવાય છે. તો આપણે કાળની સમજૂતી મેળવીએ. તો પહેલો આપણો કાળ છે વર્તમાનકાળ. વર્તમાન એટલે હાલનું, હમણાંનું. તો અંગ્રેજીમાં તેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય છે, એટલે કે હાલની બાબત જે જણાવવામાં આવે તેને. તો આપણે તેને વાક્ય દ્વારા સમજીએ. જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય વર્તમાનકાળ સૂચવે છે, એટલે કે ક્રિયા ચાલુ હોય તે સૂચવે તેને વર્તમાનકાળ કહેવાય છે. તો આપણે જોઈએ કે કઈ કઈ ક્રિયાઓ આવે છે. જેમ કે આપીએ છીએ, ગાય છે, રમે છે, કૂદે છે, હસે છે, દોડે છે, ફરે છે, ચરે છે વગેરે. હજી બીજી ઘણી બધી છે. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. હવે મિત્રો, ઉદાહરણ જોઈશું ત્યારે તમને ખ્યાલ આવી જશે કે વર્તમાનકાળ કેવી રીતે બોલીએ છીએ આપણે. રાધિકા ગરબા રમે છે, ભરતભાઈ દાનમાં અનાજ આપે છે, બાબુલાલ બહારથી નાસ્તો લાવે છે. એટલે બધું હમણાં જ કરે છે, ગરબા રમી રહી છે, અનાજ આપે છે, નાસ્તો લાવે છે. આગળ જોઈએ, મમ્મી પાસ્તા બનાવે છે, એટલે હાલ, કાલે નથી બનાવતી, આજે જ બનાવે છે. મહારાજ લાડુ બનાવે છે, બિલાડી દૂધ પીવે છે. બરાબર ને મિત્રો? એટલે કે અત્યારે જ આ બધી ક્રિયાઓ કરી રહ્યા છે તેને વર્તમાનકાળ કહેવાય. હવે બીજો જોઈએ કાળ, ભૂતકાળ. ભૂત એટલે વીતી ગયેલું. હંમેશા કોઈ પણ વસ્તુ વીતી ગઈ હોય તેને ભૂતકાળ કહેવાય છે. તો તેને ઇંગ્લિશમાં શું કહીશું? અંગ્રેજીમાં તેને સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય છે. પાસ્ટ એટલે વીતી ગયેલું, જતું રહેલું. બરાબર? એટલે તમે કોઈ આગળ જતું રહ્યું હોય, વીતી ગયું હોય ક્ષણ અથવા તો સમય, તેને સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય છે. તો આપણે તેની વ્યાખ્યા જોઈએ. જે વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ, પૂર્ણ એટલે પૂરી થઈ ગઈ હોવાનો નિર્દેશ હોય તે વાક્યને ભૂતકાળ કહેવાય છે અથવા ભૂતકાળ સૂચવે છે. તો તેને જોઈએ કઈ કઈ ક્રિયાઓ આવે. જેમ કે બોલ્યો, વળગી પડ્યો, આવ્યો, હતો, હતી, હતા, હતું વગેરે ભૂતકાળ દર્શાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ભૂતકાળને ઉદાહરણ દ્વારા સમજીએ, કારણ કે આપણે ઉદાહરણ જોઈશું તો તમને ખબર પડશે ને કે ક્રિયાઓમાં કયા કયા ભૂતકાળ આવે છે. રાહુલના પપ્પા કાલે અમદાવાદ ગયા હતા, એટલે કાલે ગયા હતા. બરાબર? બે મિત્રો એકબીજાને વળગી પડ્યા, એટલે પડ્યા એટલે થઈ ગઈ ક્રિયા, વળગી પડ્યા. મોહન કાળનો ભાઈની રાહ જોઈ રહ્યો હતો. બીજું જોઈએ, મારો ભૂતકાળ ખૂબ સારો રહ્યો હતો. ભૂતકાળ એટલે ગયેલો કાળ, ખૂબ જ સારો રહ્યો હતો. મારે ગઈકાલે અંગ્રેજીનું પેપર હતું. ગઈકાલે એટલે જતી રહી હોય એ કાલે અંગ્રેજીનું પેપર હતો. મારો જન્મદિવસ ખૂબ જ સારો રહ્યો હતો. હવે ફ્રેન્ડ, આપણે ત્રીજો કાળ જોઈએ, ભવિષ્યકાળ. ભવિષ્ય એટલે ફ્યુચર. અને ફ્યુચરમાં તમે શું કરવાના છો, કોઈને ખબર નથી કે ફ્યુચર કેવું છે, પણ આપણે એને વાક્ય દ્વારા કહીએ. તો અંગ્રેજીમાં ભવિષ્યકાળને સિમ્પલ ફ્યુચર ટેન્સ કહેવાય છે, એટલે કે આવનારી કાળ માટે તમે જે વિચાર કરો છો તે ફ્યુચર કહેવાય છે. તો તેની આપણે વ્યાખ્યા જોઈએ. જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય તે વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે. આપણે સંભાવના બાંધીએ છીએ કે આ થશે, આ કરવાનું છે, હવે આવતીકાલે આ કરીશું. તો તે જેમ કે આવશે, આવી રહ્યો છે, આવીશું, રમીશું,
જમીશું, ફરીશું, રમશે, નાચશે, દોડશે વગેરે ભવિષ્યકાળ દર્શાવે છે. એટલે થયું નથી, થશે. થશેની ક્રિયા હંમેશા ભવિષ્યકાળ દર્શાવે છે. ફ્રેન્ડ, આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીશું. હવે આપણે ઉદાહરણમાં એવું જોઈશું કે કેમ એવું ભવિષ્યકાળમાં એવા કયા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો જુઓ, આવતીકાલથી, એટલે હજી આવી નથી, આવતીકાલથી શાળામાં રજા રહેશે, હું પરીક્ષામાં પહેલો નંબર આવીશ, એટલે આવી નથી ગયો હવે આવીશ, મારા ભાઈના લગ્ન આવતા વર્ષે લેવાશે, એટલે આવે હજી આવવાનું છે વર્ષ, તે સમયે મારા ભાઈના લગ્ન લેવાશે. ફ્રેન્ડ્સ, હવે આપણે આગળના બીજા ઉદાહરણ જોઈએ. હું આવતા મહિને બોર્ડની પરીક્ષા આપીશ. બોર્ડની પરીક્ષા આપી નથી દીધી, હવે આપીશ. ક્યારે? આવતા મહિને. હું વેકેશનમાં આબુ ફરવા જઈશ. હજી વેકેશન આવ્યું નથી એનું, હવે આવશે ત્યારે હું આબુ ફરવા જઈશ. મારા ઘરે કાલે મહેમાન આવશે. આ જેટલી પણ ક્રિયાઓ છે, જેટલી પણ આપણે ઉદાહરણ જોયા, તે બધા હજી થશે, થશેનો ભાવ બતાવે છે. તો દોસ્તો, આપણે ત્રણે ત્રણ કાળ અને કાળના ઉદાહરણ જોઈ ગયા. હવે આપણે કાળ વિશે મુખ્યત્વે માહિતી જોઈએ. કાળ વ્યાકરણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે વ્યાકરણની ભાષામાં કાળ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે વ્યાકરણ અમુક નિયમો આધારે બાંધવામાં આવેલું હોય છે, એટલે આપણે કાળની દ્રષ્ટિએ બોલીએ છીએ. ફ્રેન્ડ, આપણે રોજબરોજની ક્રિયામાં પણ કાળનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે કાળ વ્યાકરણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કાળ ભાષા જાણવા ખૂબ જ ઉપયોગી નીવડે છે. કોઈ પણ ભાષા જાણવી હોય તેના માટે કાળ ખૂબ જ ઉપયોગી છે. બધા જ વિષયોમાં કાળનો ઉપયોગ થાય છે, દરેક વિષયમાં કાળનો ઉપયોગ થાય છે. તો ફ્રેન્ડ્સ, આગળ જોઈએ. દરેક ભાષા કાળ વગર અધૂરી છે. કોઈ પણ ભાષા કાળ વગર અધૂરી છે, જેવી કે સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, બીજી આપણી કેટલીક માન્ય ભાષાઓ 22 જેટલી છે. દરેક ભાષાની વાત કરવામાં આવી છે. હવે ફ્રેન્ડ્સ, આપણે તેનો જરાક સ્વાધ્યાય જોઈ લઈએ કે આપણને આવડ્યું કે નહીં. તો આપણે સ્વાધ્યાય જોઈશું. તો આપણો જે પહેલો પ્રશ્ન છે, નીચેના વાક્યો યોગ્ય કાળનો ઉપયોગ કરી પૂર્ણ કરો. ગઈકાલે હું ગામ, પાછળ તમને ડેઝ આપી છે, ડેઝમાં તમે કયો કાળ મૂકશો? ગઈકાલે એટલે કે હતો, હું મારા ગામ હતો. આજે શિક્ષક પુનરાવર્તન કરાવશે, કારણ કે આજે કરાવશે. જીવરામ ભટ્ટ ગઈકાલે પોતાના ગામમાં હતા. મેં દડાને હાથથી ફેંક્યો. કોરોના ચીનથી ફેલાયો હતો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યો જે કાળમાં લખાયા છે એના કરતાં જુદા કાળમાં લખો. એટલે જે છે એ કાળમાં નહીં, હવે એના કરતાં, એટલે વાક્યને ફેરબદલ કરવાની છે, બીજા કાળમાં લખવાના છે. તો આપણે બે બે ઉદાહરણ સમજીએ. હું પરીક્ષામાં પાસ થઈશ. થઈશ એટલે ભવિષ્યકાળ છે, તો હું પરીક્ષામાં પાસ થયો. મારા મામા જન્મદિવસ પર સાયકલ લાવ્યા હતા, તો મારા મામા જન્મદિવસ પર સાયકલ લાવશે. મેં કયો કાળ વાપર્યો? ભૂતકાળ હતો, તો ભવિષ્ય વાપર્યો. ફ્રેન્ડ, ત્રીજું જોઈએ. LLB થઈશું તો મામલતદાર કે મુનસબ થવાશે. તો LLB થઈશ તો મામલતદાર કે મુનસબ થઈશ, બરાબર. હવે આગળ જોઈએ. મારા પિતાની સૂચનાનો વિચાર કરું છું, તો મારા પિતાની સૂચનાનો વિચાર આવશે. હું મારા ભાઈનું ખૂબ જ ધ્યાન રાખું છું. હું મારા ભાઈનું ખૂબ જ ધ્યાન રાખીશ. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે કાળને બદલી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરશો તો તમને પણ આવડી જશે. હવે ત્રીજું જોઈએ. નીચેના વાક્યો કયા કાળના છે તે લખો. તમારે લખવાના છે કે કયા કાળના છે. તો જોઈએ. કેટલા પૈસાના દાળિયા લાવ્યો? લાવ્યો એટલે હાલ, અત્યારે લાવ્યો છે. તો કઈ આવશે કાળ? વર્તમાન કાળ. તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો, એટલે ચાલ્યો છે એટલે કે વર્તમાન કાળ. હું ફૂટપાથ પર ચાલતો હતો. હતો એટલે ભૂતકાળ. બાપુજીનો પત્ર કાલે મળશે. હજી મળ્યો નથી, એટલે મળશે એટલે ભવિષ્યકાળ. જીવન તો મહાપુરુષોએ જીવ્યું હતું, એટલે કે હતું એટલે વધી ગયું.
એટલે ભૂતકાળ. તો ફ્રેન્ડ્સ, તમને આ કાળમાં સમજ પડી ગઈ હશે, પડી ગઈ ને? તો ફ્રેન્ડ્સ, તમે તેનો સ્વાધ્યાય ચોક્કસથી કરશો તો તમને ચોક્કસથી આવડી જશે. જેમ તમે વાંચશો, જેમ તમે તેમની પ્રેક્ટિસ કરશો, તેમ તેમ તમને આવડી જશે. સો ઓલ ધ બેસ્ટ એન્ડ બાય બાય. થેન્ક યુ.